नर्मदा जिल्ला में कुल पांच तालुकाओं आवेला है जहाँ नांदोद डेडियापाड़ा सागबरा गरुड़ेश्वर अने तिलकवाड़ा आ तमाम तालुकाओं मोड़ाभागनी आंगणवाड़ी जर्जरित अने जोखमी बनी है। त्यारे जिल्ला में कुल 952 आंगणवाड़ी कार्यरत है जेमांथी 146 जेटली बाळ आंगणवाड़ी जर्जरित है। त्यारे आ जर्जरित आंगणवाड़ियों में आवता बाळकों ने क्यांक तो खुल्लामां क्यांक तो भाड़ाना मकानों में मजबूरी वश बेसाड़वामां आवे छे। तेमज हवे ग्रामजनों पण मांगणी करी रह्या छे कि वहेली तके आ जर्जरित आंगणवाड़ीओ नवी बनाववामां आवे। हाल नर्मदा जिल्ला में कुल 146 आंगणवाड़ी केन्द्रों से जे जर्जरित हालत में है। अगाउना जूना मकान से एमना आयोजन अमे लई लीधा से एमांथी विलेज डेवलपमेंट प्लान अंतर्गत 50 आंगणवाड़ी केन्द्रों से एनी वहीवटी मंजूरी प्रोसेस हाल चालू में है। आ उपरांत 25 आंगणवाड़ी केन्द्रों मनरेगा अंतर्गत 21-22 वर्ष में लेवामां आवेला छे जेमां बांधकामना जे SOR नवा बन्या छे तो एनु नवा SOR मुजब वहीवटी मंजूरीनी प्रक्रिया स्टेट लेवलथी हाल चालू छे। ए सिवाय चालू वर्षमां 40 जेटला केन्द्रों अमे आयोजनमां लीधा छे स्टेटमां कचेरीमां मोकली आप्या छे। DMFની અંદર 21-22 વર્ષમાં 3 કેન્દ્રો લેવામાં આવેલા હતા જેને વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલા છે અને હાલ કામ સ્ટાર્ટ કરી દીધું છે। એ સિવાય 3 કેન્દ્રો DMF ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ અંતર્ગત દરખાસ્ત માટે આયોજન કચેરીમાં અમે મોકલ્યા છે અને આ સિવાય CSR અંતર્ગત કુલ 25 કેન્દ્રો લેવામાં આવેલા છે જેમાંથી 11 આંગણવાડી કેન્દ્રોના કામ પૂર્ણ થઈ ગયેલા છે। 5 કેન્દ્રોના કામ પ્રગતિમાં છે અને બીજા વહીવટી મંજૂરી હેઠળ છે। આમ 146 આંગણવાડી કેન્દ્રોનું આયોજન કરી લેવામાં આવેલું છે અને ટૂંક સમયમાં તમામ આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ થઈ જાય એ સુનિશ્ચિત કરવામાં આવશે। હાલમાં આંગણવાડી કેન્દ્રો જર્જરિત હોય એટલે અમે તમામ ઘટકમાં CDPO શ્રીને આ બાબતે સૂચના આપેલી છે। અમારી માંગ એટલી જ છે કે આંગણવાડી બનાવી આપે। છેલ્લા 5-6 વર્ષથી આંગણવાડી તૂટી ગઈ છે, અંદર બધું પડે છે તો અમને બીક લાગે છે, કદાચ છોકરો પર પડી જાય એટલે મેડમ અહીંયા એમના ઘરે ચલવે છે એટલે અહીંયા અમે છોકરાઓને મૂકવા આવીએ છીએ। અમારી એટલી જ માંગ છે કે નવી આંગણવાડી બનાવી આપે। ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે નર્મદા જિલ્લાની આંગણવાડીઓ, ઘણી બધી આંગણવાડીઓ જર્જરિત છે, જેને લઈને હાલ કહી શકાય કે નર્મદા જિલ્લામાં 952થી વધુ જે આંગણવાડીઓ આવેલી છે જેમાં 146 આંગણવાડીઓ જર્જરિત છે, જેના કારણે આંગણવાડીના મકાનની જગ્યાએ કાર્યકર્તાઓના મકાનમાં અને અન્ય જે સુવિધા કરવામાં આવી છે તેવા મકાનોમાં હાલ આંગણવાડી ચાલી રહી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આપણે ભૂછાળ આંગણવાડી 2 ખાતે છે અને અહીંયા જે આંગણવાડી છે તે ખૂબ જર્જરિત હોવાને કારણે હાલ કાર્યકર્તાના મકાનમાં હાલ આ આંગણવાડી કાર્યરત કરવામાં આવી છે અને બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે। જે રીતના બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે તે પ્રકારે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કાર્યકર્તાઓની સાથે બાળકો હાલ મસ્તીથી ભણી રહ્યા છે। પરંતુ પ્રશ્ન એ થાય છે કે જે સરકાર આટલા વિકાસના કામો કરી રહ્યા છે અને કરોડો રૂપિયા અન્ય ખર્ચાઓ પાછળ કરી રહ્યા છે ત્યારે હાલ જે બાળકોનું ભવિષ્ય છે તે કહી શકાય કે ખૂબ મોટી વાત છે કે હાલ બાળકોનું ભવિષ્ય અંધકારમય જતું હોય તેમ લાગી રહ્યું છે। આંગણવાડી જો જર્જરિત હશે, કાં તો આંગણવાડીમાં પૂરતી સુવિધા નહીં હોય તો જે બાળકો છે તેઓ ભણી નહીં શકે અને ભવિષ્ય બાળકોનું ખોરવાશે। હાલ આપણી સાથે કાર્યકર્તા છે, તેઓની સાથે વાત કરીશું કે હાલ જે આંગણવાડી છે આપણે કઈ આંગણવાડી ખાતે ઊભા છે અને કેટલા વખતથી આંગણવાડી જર્જરિત છે। આંગણવાડી કેન્દ્ર ભૂછાળ 2 અને ગામનું નામ પણ ભૂછાળ અને 6 વર્ષથી આંગણવાડી જર્જરિતમાં છે। આપણે આ જે આંગણવાડી અત્યારે ચલાવી રહ્યા છીએ આ મકાન કોનું છે અને કઈ રીતના આપણે છોકરાઓને અહીંયા ભણાવવામાં આવે છે? મકાન તો ભાડાનું જ છે। બાળકોને કઈ રીતે ભણાવવામાં આવે છે? આંગણવાડીમાં જે રીતના પ્રવૃત્તિ કરવામાં આવે છે રોજની એ રીતના અભ્યાસક્રમ મુજબ ભણાવવામાં આવે છે, બાળકોને થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, જે સોમવારની હોય મંગળવારની હોય એ રીતના થીમ મુજબ બાળકોને ભણાવવામાં આવે છે।
बिल्कुल आया था कार्यकर्ता के जीवन केवु छे के घना समय थी आंगणवाड़ी जर्जरित छे। हाल सरकार सामे तमामे तमाम जे आंगणवाड़ीओ छे तेने पुनः बनाव माटेनी दरखास्त मुकवामां आवी छे, परंतु हाल कही शकाय के जे बाळकोनुं भविष्य जोखमाई रह्युं छे, जेने लईने सरकारे पण पूरती काळजी लईने नर्मदानी जे आंगण जेटली बी आंगणवाड़ीओ जर्जरित छे वहेली तके आंगणवाड़ीओ फरीथी शरू थाय तेवी कोशिश करवी जरूरी छे। राजेन्द्रसिंह कठवाड़िया, निर्माण न्यूज, नर्मदा। आजादी का अमृत महोत्सव की उजवणी प्रसंगे राज्यभर में प्रजाहित में